नमस्कार विद्यार्थी मित्रों, 905 ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस एंड डिजाइन। तो लास्ट टाइम अपने एक्टिविटी डायग्राम अने सीक्वेंस डायग्राम नी बात करी अने अपने एटीएम सिस्टम नी केस स्टडी पण स्टडी करी बराबर। तो एमा कोई क्वेश्चन्स कोई होय तो तमे पूछी शको बराबर। तो एक्टिविटी डायग्राम्स अने इंट्रेक्शनल डायग्राम में सीक्वेंस डायग्राम बराबर। तो ये शू काम करे छे आ इंट्रेक्शनल डायग्राम? तो एनी बात करिए, इंट्रेक्शन थोड़ू ओवरव्यू आपी दू इंट्रेक्शनल डायग्राम्स कई रीते काम करे। तो इंट्रेक्शनल डायग्राम इंट्रेक्शनल इट इज क्लियर दैट डायग्राम इज यूज टू डिस्क्राइब सम टाइप ऑफ इंट्रेक्शन अमंग द डिफरंट एलिमेंट इन द मॉडल बराबर। इंट्रेक्शनल डायग्राम शू क्लियर करे कि तमे सम सीस्टम जे छे बराबर, कोई सीस्टम छे तो ये सीस्टम ने तमे केवी रीते एना डिफरंट एलिमेंट जे छे कई रीते इंट्रेक्शन्स मॉडल एने बिहेव डिस्क्राइब करी शको छो। एमा बे टाइप्सना डायग्राम्स हता, एक हतो सिक्वन्स डायग्राम अने बीजू हतुं कोलोबरेशन्स डायग्राम। तो सिक्वन्स डायग्रामनी वात करी था आपणे कि एम्फेसिस ऑन द टाइम सिक्वन्स ऑफ मेसेज, दरेके दरेक मेसेज केवा होय सिक्वन्समां। पेला लाइफ लाइन आपणे ड्रॉ करी हती, सिक्वेंस डायग्राम ने आपणे इंट्रेक्शनल डायग्राम तो कही सके, साथ साथ एने ऑब्जेक्ट डायग्राम पण कही सके। शू कही सके? ऑब्जेक्ट डायग्राम पण एने कही सके। एना पछी आपणे वात करवानी छे कोलोबरेशन्स डायग्राम। कोलोबरेशन्स डायग्राम कोने कही सके? तो एम्फेसिस ऑन द स्ट्रक्चरल ऑर्गेनाइजेशन ऑफ ऑब्जेक्ट एंड सेंड एंड मेसेजिस। ये शू करे छे કે દરેકે દરેક જે ઓર્ગેનાઇઝેશન છે એના દરેકે દરેક ઓબ્જેક્ટને સ્ટ્રક્ચરેટેડ ફોર્મેટમાં ડિફાઇન કરે છે, ક્યાંથી? સેન્ડ ટુ રિસીવર મેસેજ બરાબર। તો એને આપણે કોલોબરેશન્સ ડાયાગ્રામ કહી શકીએ છીએ। તો એમાં આપણે સિક્વન્સ ડાયાગ્રામની વાત કરી હતી કે સિક્વન્સ ડાયાગ્રામ એના ઓબ્જેક્ટને રિપ્રેઝન્ટ કરવાનું કામ કરે છે અને એને આપણે ડ્રો પણ કર્યો હતો યુએમએલની અંદર એટીએમ સિસ્ટમ। એના પછી આપણે આજે વાત કરવાની છે કોલોબરેશન્સ ડાયાગ્રામ। કોલોબરેશન્સ ડાયાગ્રામ એ શું કામ કરે છે, કઈ રીતે ઓબ્જેક્ટ ડાયાગ્રામ કહી શકાય છે એની વાત કરીએ કે ધ સેકન્ડ ઇન્ટરેક્શનલ ડાયાગ્રામ ઇઝ અ કોલોબરેશન્સ ડાયાગ્રામ। બીજા નંબરનો કોઈ ડાયાગ્રામ્સ હોય ઇન્ટરેક્શનલ ડાયાગ્રામ તો એ કયો છે? કોલોબરેશન્સ ડાયાગ્રામ। આગળ વાત કરી, ઇટ શોઝ ધ ઓબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન એઝ બિલો। એ કયા ટાઈપ્સના ઓબ્જેક્ટને શો કરે છે? નંબર ઓફ ટાઈપ્સના જે ઓબ્જેક્ટ છે તો એ કેવા ટાઈપ્સના ઓબ્જેક્ટને શો કરે છે? તેના માટે લખ્યું છે હિયર ઇન સી કોલોબરેશન્સ ડાયાગ્રામ
द मेथड ऑल सीक्वेंस इज इंडिकेट बाय सम नंबरिंग टेक्निक्स शोन। दरेके दरेक मेथड्स कोलोबेशन्स डायग्राम में कई रीते तमे एने इंडिकेट करो छो। तो कोलोबेशन्स डायग्राम में सीक्वेंस डायग्राम ना जेम ज ए इंडिकेट दरेके दरेक मेसेज जे छे मेथड्स ए न्यूमेरिक सिस्टम में तमे एने न्यूमेरिक इंडिकेट करी सको छो। बराबर એટલે લખ્યું કે હિયર ઇન કોલોબેશન્સ ડાયાગ્રામ ધ મેથડ કોલ સિક્વન્સ ઇઝ ઇન્ડિકેટ બાય સમ નંબરિંગ ટેકનિક એઝ શોન બિલો। બરાબર દરેકે દરેક તમે મેસેજીસ જે છે એ મેસેજીસને તમે ન્યુમેરિક ઇન્ડિકેટ્સ કરી શકો છો। બરાબર તો એવા ડાયાગ્રામ્સને તમે શું કહી શકો? તો કે કોલોબરેશન્સ ડાયાગ્રામ કહી શકો। ડ્રો કરશો એટલે તમને વધારે આઈડિયાઝ આવશે। બરાબર આપણે જેમ એક્ટિવિટી ડાયાગ્રામ ડ્રો કર્યો, ક્લાસ ડાયાગ્રામ ડ્રો કર્યો, સિક્વન્સ ડાયાગ્રામ ડ્રો કર્યો, સેમ થિંગ એ રીતે આપણે કોલોબરેશન્સ ડાયાગ્રામ ડ્રો કરશો ને UML સ્ટાર UML સોફ્ટવેર, એ તમને વધારે આઈડિયાઝ આવશે કે કઈ રીતે મેસેજિંગ નંબરમાં ઇન્ડિકેશન્સ થાય છે, એ ઓબ્જેક્ટ કઈ કઈ ફંક્શનાલિટીને ઇન્ડિકેટ્સ કરે છે સેન્ડ ટુ રિસીવર। એના પછી આપણે વાત કરીએ કે જે કોલોબરેશન્સ ડાયાગ્રામ છે એ શું કામ કરે છે? તો ધ નંબર ઇન્ડિકેટ હાઉ ધ મેથડ્સ આર કોલ્ડ વન આફ્ટર અનધર। શું કહે છે? કે ધ નંબર ઇન્ડિકેટ હાઉ ધ મેથડ આર કોલ્ડ વન આફ્ટર ધ અનધર। કે જ્યારે તમે નંબર ઇન્ડિકેટ્સ કરો છો કોઈ મેથડ્સમાં તો એ મેથડ એ એ એક પછી બીજાને કઈ રીતે કોલ્સ કરે છે? શું કહ્યું? કે કોઈ સિસ્ટમના અંદર આપણે મેથડ્સ નંબરને ઇન્ડિકેટ્સ કરો છો, બરાબર તો એ નંબર ઇન્ડિકેટ થાય છે તો એ ટાઈમે તમે એક પછી એક જે એની મેથડ્સ છે એને કઈ રીતે કોલ થાય છે તેની વાત કરી કે નંબર ઇન્ડિકેટ્સ કરો ત્યારે। બરાબર તો એના માટે એ શું કહે છે કે વી હેવ ટેકન સમ ઓર્ડર સેમ ઓર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ ટુ ડિસ્ક્રાઇબ ધ કોલોબરેશન્સ ડાયાગ્રામ। શું કહ્યું? કે એ શું કરે છે? કોઈ પણ સેમ સિસ્ટમ, એક જ જેવી સિસ્ટમ હોય, ગમે તેવી સિસ્ટમ હોય, એ એને મેનેજમેન્ટ કઈ રીતે કરે છે? કોલોબરેશન્સ ડાયાગ્રામ। તો એ ઓલ ઓવર સિસ્ટમને ઓર્ડર્સમાં મેનેજમેન્ટ કરે છે। દરેકે દરેક જે ફંક્શનાલિટી છે એ દરેકે દરેક ફંક્શનાલિટીને એના ઓર્ડરમાં મેનેજ કરે છે, એટલે કહ્યું કે સેમ ઓર્ડર મેનેજમેન્ટ, બરાબર એક જ જેવા ઓર્ડર્સમાં એ મેનેજમેન્ટ કરે છે, દરેકે દરેક ફંક્શનાલિટીને ડિસ્ક્રાઇબ કરે છે। બરાબર એને આપણે કોલોબરેશન્સ ડાયાગ્રામ કહીએ છીએ। શું કહીએ છીએ? કોલોબરેશન્સ ડાયાગ્રામ। આગળ વાત કરી ધ મેથડ કોલ આર સિમિલર ટુ ધ સિક્વન્સ ડાયાગ્રામ। એવી જે મેથડ્સ જે છે એ કઈ રીતે કોલ થાય? તો કે સિક્વન્સ ડાયાગ્રામમાં જેમ આપણે નંબર આપીને જે મેસેજ મેથડ્સ કોલ કરતા હતા, બરાબર સેમ થિંગ આ કોલોબરેશન્સ ડાયાગ્રામ પણ સિક્વન્સ ડાયાગ્રામના સમાન છે। કારણ શું? કે એ બંને સિક્વન્સ ડાયાગ્રામ અને કોલોબરેશન્સ ડાયાગ્રામ એ ઇન્ટરેક્શનલ ડાયાગ્રામ છે, ઓબ્જેક્ટ ડાયાગ્રામ છે, બરાબર એટલે એને કહ્યું કે ધ મેથડ આર સિમિલર ટુ ધેટ ઓફ સિક્વન્સ ડાયાગ્રામ। શું કહે છે? કે ધ મેથડ કોલ્સ આર સિમિલર to that of sequence diagram। clear? કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો। આગળ વાત કરી બટ ધ ડિફરન્સ ઇઝ ધેટ સિક્વન્સ ડાયાગ્રામ ડઝ નોટ
डिस्क्राइब द ऑब्जेक्ट ऑर्गेनाइजेशन वेर एज द कोलोबरेशन डायग्राम शोन द ऑब्जेक्ट ऑर्गेनाइजेशन. शू कही पढ़े सिक्वन्स डायग्राम ने कोलोबरेशन डायग्राम आ बने वे शू डिफरस तो शू डिफरस एने कहू कि डज नॉट डिस्क्राइब द ऑब्जेक्ट ऑर्गेनाइजेशन वेर एज द कोलोबरेशन डायग्राम शोज द ऑब्जेक्ट ऑर्गेनाइजेशन. सिक्वन्स डायग्राम ए डिस्क्राइब नहीं थत जयरे ऑब्जेक्ट ऑर्गेनाइजेशन ए डिस्क्राइब नहीं थत शेमा सिक्वन्स डायग्राम जयरे कोलोबरेशन डायग्राम ए ऑब्जेक्ट ऑर्गेनाइजेशन ने शू करे शो करे बराबर. तो एक आ डिफरन्स कही सकते कोलोबरेशन डायग्राम और सिक्वन्स डायग्राम शू डिफरन्स क्या के ऑब्जेक्ट ऑर्गेनाइजेशन लख्यू के सिक्वन्स डायग्राम डज नॉट डिस्क्राइब द ऑब्जेक्ट. सिक्वन्स डायग्राम ए ऑब्जेक्ट ने डिस्क्राइब करतु नहीं जयरे कोलोबरेशन डायग्राम ए ऑब्जेक्ट ऑर्गेनाइजेशन ने शू करे शो करे बराबर. तो मेन डिफरन्स कही सकते सिक्वन्स डायग्राम और कोलोबरेशन डायग्राम बराबर. देन आगळ वात करी नाउ टू चूज बिट्वीन दीस टू डायग्राम द मेन एम्फेसिस इज गिवन टू द टाइप्स ऑफ रिक्वायरमेंट के सीस्टम केवा टाइप्स की रिक्वायरमेंट है ए रिक्वायरमेंट प्रमाण तमे डायग्राम्स क्रिएट करो छो एनु एनालाइज करो छो बराबर. एटले के डायग्राम मेन एम्फेसिस इज गिवन द टाइप्स ऑफ रिक्वायरमेंट एने केवा टाइप्स की रिक्वायरमेंट है ए सीस्टम अंदर केवा टाइप्स का ऑब्जेक्ट एड है क्यों ऑब्जेक्ट क्या फंक्शन्स ने डिफाइन करे कॉल करे क्या ऑब्जेक्ट ने इंट्रेक्ट करे बराबर. तो एटले कहू के टाइप ऑफ रिक्वायरमेंट केवा टाइप्स की रिक्वायरमेंट है बराबर. तो एने आपणे शू कही शकीए छीए कोलोबरेशन डायग्राम कहीए छीए. शू कहीए छीए कोलोबरेशन डायग्राम. देन इफ द टाइम सिक्वन्स इज इम्पोर्टंट देट सिक्वन्स डायग्राम इज यूज एंड ऑर्गेनाइजेशन इज रिक्वायर्ड देन कोलोबरेशन डायग्राम इज यूज. जब सिक्वन्स डायग्राम में एनी सिक्वन्स ए इम्पोर्टंट है कोईपण ऑर्गेनाइजेशन सेम कोलोबरेशन डायग्राम में सिक्वन्स ए रिक्वायर्ड ऑप्शनल नहीं. शू कही के सिक्वन्स डायग्राम एनी सिक्वन्स पर इम्पोर्टंट है एज रीते कोलोबरेशन डायग्राम पर एनी ऑर्गेनाइजेशन्स नी जे कहवाय शू सिक्वन्स एना उपर डिपेन्डेंट बराबर. एवा डायग्राम ने शू कही सकाय कोलोबरेशन डायग्राम कही सकाय. शू कही सकाय कोलोबरेशन डायग्राम कही बराबर. एटले कहू के कोलोबरेशन डायग्राम इज अ इम्पोर्टंट द सिक्वन्स डायग्राम. सिक्वन्स इज इम्पोर्टंट देन सिक्वन्स डायग्राम इज यूज एंड ऑर्गेनाइजेशन इज रिक्वायर्ड देन कोलोबरेशन डायग्राम. जेम सिक्वन्स माटे सिक्वन्स डायग्राम यूज थाय छे एम ऑर्गेनाइजेशन्स नी रिक्वायर्ड माटे कोलोबरेशन डायग्राम यूज थाय छे. शू यूज थाय छे कोलोबरेशन डायग्राम. एक एक्जाम्पल आप्युं छे कोलोबरेशन डायग्राम ऑफ एन ऑर्डर मैनेजमेंट सीस्टम इनिशियलाइजेशन इज द ऑब्जेक्ट कस्टमर ऑर्डर स्पेशियल ऑर्डर एंड प्रोसेस इज द ऑब्जेक्ट. दरेके दरेक ऑब्जेक्ट जो आ नंबर आपेलो सेंड ऑर्डर कन्फर्म डिस्प्ले सेल्फ डेलिग्रेशन्स ने एंड प्रोसेस. तो आ जे डायग्राम छे ए नंबर ऑफ ऑब्जेक्ट अमाउंग इन द सिस्टम के केवा टाइप्स ऑफ ऑब्जेक्ट ए सीस्टम में इंटरेक्ट बराबर. तो एने अपने शू कही कोलोबरेशन डायग्राम कही सकी. हवे मारे एक सीस्टम्स बनावी बराबर. ए सीस्टम
कोलोबरेशन डायग्राम ना अंदर एटीएम सीस्टम विषे स्टडी करूँ तो सौ प्रथम ओपन करीशु आप स्टार यूएमएल बराबर स्टार यूएमएल अंदर मॉडल अंदर एड डायग्राम अने क्यों डायग्राम कोलोबरेशन डायग्राम बराबर अने ए कोलोबरेशन डायग्राम ना अंदर आर्य कोलोबरेशन बराबर अने कोलोबरेशन डायग्राम ना अंदर बराबर तमे एड करी सको छो कोलोबरेशन डायग्राम ने तमे सिक्वन्स डायग्राम जेवुं छे बराबर एटला माटे तमे कोलोबरेशन डायग्राम में घणी वार एना फंक्शनल यूज थाय छे जो रेक्टेंगल अने एना अंदर तमे एड करी शको छो बराबर तो ए रीते तमे अहींयाथी एड करीने कोलोबरेशन डायग्राम एड करी शको छो बराबर तो अत्यारे एड करवो पड़शे बराबर पछी बन्ने साथे ड्रो करीए क्यो कम्पोनेंट डायग्राम अने कोलोबरेशन डायग्राम बराबर अत्यारे कम्पोनेंट डायग्राम शुं कहे छे एनी स्टडी अ कम्पोनेंट डायग्राम ए शू काम करे छे कम्पोनेंट डायग्राम इज डिस्क्राइब दैट ऑर्गेनाइजेशंस कम्पोनेंट डायग्राम is describe the organizations and writing of the physical component in system su kese ki component diagram physical system organizations barabar ane e physical system ma tame keva types na component add kari write kari sako chho add kari sako chho એને આપણે શું કહીએ છીએ કમ્પોનન્ટ ડાયાગ્રામ કહીએ છીએ તો કમ્પોનન્ટ ડાયાગ્રામ્સ અ કમ્પોનન્ટ ડાયાગ્રામ ડિસ્ક્રાઇબ ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ રાઇટિંગ ઓફ ધ ફિઝિકલ કમ્પોનન્ટ ઇન સિસ્ટમ કેવા ટાઈપ્સ ના ફિઝિકલ કમ્પોનન્ટ તમે એડ કરી શકો છો બરાબર તો એવા ડાયાગ્રામ્સને શું કહી શકાય કમ્પોનન્ટ ડાયાગ્રામ કહીએ છીએ કમ્પોનન્ટ ડાયાગ્રામ કહીએ છીએ આગળ વાત કરીએ Component diagram aims are often drawn to help model implementations detail and double check that every aspect of the system requirement function is covered by planned and developed. Component diagrams je che e kya e upar kaam kare chhe to eni vat kari ke tame koi pan models implementation કરો છો એની ડિટેલ્સ ઇમ્પ્લિમેન્ટ કરો છો ત્યારે શું કરે છે ચેક કરે છે ડબલ ચેક કરે છે કે સિસ્ટમ એના રિક્વાયરમેન્ટ ફંક્શન પ્રમાણે ડેવલપ થઈ છે એ કમ્પોનન્ટ એની સિસ્ટમ પ્રમાણે બન્યો છે
तो एवं डायग्राम जो है ये डायग्राम्स ने अपने शू कही कम्पोनट डायग्राम कही शू कही कम्पोनट डायग्राम कही એટલે કહ્યું કે આ કમ્પોનન્ટ ડાયાગ્રામ ડિસ્ક્રાઇબ ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ રાઇટિંગ ઓફ ધ ફિઝિકલ કમ્પોનન્ટ ઇન સિસ્ટમ. બરાબર, ફિઝિકલ કમ્પોનન્ટ ઇન ધ સિસ્ટમ તમે ઓર્ગેનાઇઝેશનના ફિઝિકલ કમ્પોનન્ટ ડિસ્ક્રાઇબ કરી શકો છો સિસ્ટમ. એવા ડાયાગ્રામને આપણે કમ્પોનન્ટ ડાયાગ્રામ કહીએ છીએ. શું કહીએ છીએ? કમ્પોનન્ટ ડાયાગ્રામ. અને એનો મેઇન હેતુ શું છે તો એની વાત કરીએ. કમ્પોનન્ટ ડાયાગ્રામ aims are often drawn to help model implementation detail and double check that every aspect of the system requirement functions is covered by planned development. બરાબર, તો એના અંદર તમે શું કહી શકો? પ્લાનેડ અને ડેવલપમેન્ટ ક્રિએટ કરી શકો છો. બરાબર, તો એવા ડાયાગ્રામ્સને આપણે એ કહ્યું કે કોઈપણ મોડેલ્સ તમે ઇમ્પ્લિમેન્ટ કરો તો એ શું કરે છે? એની ડિટેલ્સને ડબલ ચેક કરે છે સિસ્ટમ કે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે ઓલ ફંક્શન્સ કવર થાય છે, બધે જ બધા ફંક્શન્સ એની રિક્વાયરમેન્ટ પ્રમાણે આવી જાય છે. એ કમ્પોનન્ટ્સ એ પ્રમાણે જે તમે સિસ્ટમ ડેવલપ કરી છે, ધીસ ઇઝ નોન એઝ, એને શું કહી શકાય? કમ્પોનન્ટ કહી શકાય. શું કહી શકાય? કમ્પોનન્ટ કહી શકાય. એક એક્ઝામ્પલ આપેલું છે ઓનલાઈન શોપિંગ. ઓનલાઈન શોપિંગ કસ્ટમર એન્ડ ઓર્ડર, ઓર્ડર એ પ્રેસિસ્ટન્સમાં પણ જાય છે અને કસ્ટમર પણ પ્રેસિસ્ટન્સમાં જાય. કસ્ટમર એ સિક્યુરિટી પ્રોવાઈડ થાય છે અને કસ્ટમર ઓર્ડર પણ આપે છે. બરાબર, એટલે શું કહ્યું? ઓલ ઓવર ફેસિલિટી રિક્વાયરમેન્ટ ફેસિલિટી, દરેકે દરેક ફેસિલિટી એ કસ્ટમરને પ્રોવાઈડ થાય છે, જેને આપણે શું કહીએ છીએ? કમ્પોનન્ટ ડાયાગ્રામ. શું કહીએ છીએ? કમ્પોનન્ટ ડાયાગ્રામ. તો કમ્પોનન્ટ ડાયાગ્રામ્સ બનાવવા માટે કેટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે એના અકોર્ડિંગ્સ આપેલું છે. Take stock of every needed to implement that system. શું કહે છે? કે નંબર ઓફ સ્ટોક કેટલો ઇમ્પ્લિમેન્ટ થાય છે સિસ્ટમ. બરાબર, એનું પ્લાનિંગ કરું સિસ્ટમ. કે નંબર ઓફ રિક્વાયરમેન્ટ કેટલી છે સિસ્ટમમાં, તો એ સિસ્ટમનું એ પ્રમાણેનું પ્લાનિંગ કરું. એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે કોઈ માની લો કોઈ ઈ કોમર્સ સિસ્ટમ હોય અને એના અકોર્ડિંગ્સ તમે કોઈ કમ્પોનન્ટ બનાવતો, તો એ કમ્પોનન્ટ કેવા ટાઈપ્સની પ્રોડક્ટને ડિસ્ક્રાઇબ કરે છે, કેવા ઓર્ડર્સ હોય છે, એના અંદર કેવા કસ્ટમર એકાઉન્ટ હોય છે. તો ધીસ ઇઝ ધ ફંક્શનાલિટી ઓફ પર્ટિક્યુલર સિસ્ટમ. બરાબર, તો એની નીડ શું છે? ઇમ્પ્લિમેન્ટ કરવાની નીડ શું છે? એની પ્લાન તમે કઈ રીતે કરશો સિસ્ટમ? તો એ પહેલાં તમારે કમ્પોનન્ટ ડાયાગ્રામ્સમાં ડિફાઈન કરવું. બરાબર, એટલે તેને એક્ઝામ્પલ આપ્યું છે કે માની લો કોઈ ઈ કોમર્સ સિસ્ટમ્સ હોય અને એ ઈ કોમર્સ સિસ્ટમના અંદર તમે કેવા ટાઈપ્સની પ્રોડક્ટ ડિસ્ક્રાઇબ કરી શકો, ઓર્ડર, કસ્ટમર અકાઉન્ટ. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? કમ્પોનન્ટ ડાયાગ્રામ કહીએ છીએ. શું કહીએ છીએ? કમ્પોનન્ટ્સ ડાયાગ્રામ. સેકન્ડ લખ્યું છે, ક્રિએટ અ વિઝ્યુઅલ ફોર ઈચ ઓફ ધ કમ્પોનન્ટ. ક્રિએટ અ વિઝ્યુઅલ ફોર ઈચ ઓફ, દરેકે દરેક કમ્પોનન્ટને તમે કઈ રીતે વિઝ્યુઅલાઇઝ કરશો? કે ભાઈ સિસ્ટમ જે પ્રમાણેની છે એ સિસ્ટમના અંદર કેવા ટાઈપ્સના કમ્પોનન્ટ યુઝ થયા છે, એ કમ્પોનન્ટ કેવા ટાઈપ્સની નીડ્સ ફૂલફિલ કરે છે. બરાબર, તો એ દરેકે દરેક કમ્પોનન્ટ્સને તમે કઈ રીતે વિઝ્યુઅલાઇઝ કરશો, જેને આપણે
શું કહીએ છીએ, કમ્પોનન્ટ ડાયાગ્રામ્સ કહીએ છીએ. એટલે કહ્યું કે સ્ટેપ ટુ ક્રિએટિંગ કમ્પોનન્ટ ડાયાગ્રામ. તો પહેલું શું કહ્યું કે એવરીથિંગ નીડ્સ કમ્પોનન્ટની કેટલી છે. પ્લાન્ટ સિસ્ટમ જે સિસ્ટમ બનાવી છે, પ્લાન્ટેડ સિસ્ટમ, એ દરેકે દરેક વખતે એની કેટલી ટાઈમની નીડ્સ, એ તમારે ધ્યાનમાં લેવું. બીજું કે દરેકે દરેક કમ્પોનન્ટ્સને તમે કઈ રીતે ક્રિએટ કરી વિઝ્યુઅલાઇઝ કરશો, બતાવશો, બરાબર. એના પછી વાત કરીએ આપણે ડિસ્ક્રાઇબ ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ રિલેશનશિપ બિટવીન કમ્પોનન્ટ યુઝિંગ ઇન્ટરફેસ પોર્ટ એન્ડ ડિપેન્ડન્સ. કે એ પર્ટિક્યુલર કમ્પોનન્ટ જે છે, મીન્સ કે ઓર્ગેનાઇઝેશન્સ, એ ઓર્ગેનાઇઝેશન્સ એ કેવા ટાઈપ્સની રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરે છે. ઇન્ટરફેસ હોય, પોર્ટ્સ હોય, અથવા કોઈ ડિપેન્ડન્સી હોય, કોઈ કમ્પોનન્ટ બીજા ઉપર ડિપેન્ડન્ટ, તો એ કમ્પોનન્ટ જે રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરે છે, બરાબર. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે કમ્પોનન્ટ ડાયાગ્રામ્સ ક્રિએટ. શું કહ્યું કે જે સિસ્ટમ પ્લાનેડ કરી છે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એના માટે કેટલા ટાઈપ્સની દરેકે દરેક વખતે નીડ છે. કોઈ કમ્પોનન્ટ છે એને ક્રિએટ કર્યો છે, તે કમ્પોનન્ટના કઈ રીતે તમે વિઝ્યુઅલાઇઝ કરશો, અને એ કમ્પોનન્ટ જે છે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન, તો એના વચ્ચે કેવા ટાઈપ્સની રિલેશનશિપ આવી શકે છે, બરાબર. તો એના આપણે કમ્પોનન્ટ ડાયાગ્રામ્સ કહી શકીએ છીએ, બરાબર. આગળ વાત કરીએ તો બેઝિક સિમ્બોલ્સ જે યુઝ થાય છે કમ્પોનન્ટ ડાયાગ્રામ, બરાબર. તો કમ્પોનન્ટ ઇન્ટરફેસ ડિપેન્ડન્સી પોર્ટ, બરાબર. તો દરેકે દરેક સિમ્બોલ કેવા ટાઈપ્સની ફંક્શનાલિટી રિપ્રેઝન્ટ કરે છે. તો કમ્પોનન્ટ ડાયાગ્રામ ઇઝ અ લોજિકલ યુનિટ બ્લોક ઓફ સિસ્ટમ. કમ્પોનન્ટ ડાયાગ્રામ ઇઝ અ લોજિકલ યુનિટ બ્લોક ઓફ સિસ્ટમ. કે કમ્પોનન્ટ ડાયાગ્રામ કેવા ટાઈપ્સના લોજિકલ યુનિટ ક્રિએટ કરે છે, બ્લોક ઓફ સિસ્ટમ ક્રિએટ કરે છે. એટલે કે કમ્પોનન્ટ ઇઝ અ લોજિકલ યુનિટ બ્લોક. કમ્પોનન્ટ શું ક્રિએટ કરે છે, કે લોજિકલ બ્લોક ક્રિએટ કરે છે. કોના? સિસ્ટમના. એટલે કહેવામાં આવે છે કે કમ્પોનન્ટ ઇઝ અ લોજિકલ યુનિટ બ્લોક ઓફ સિસ્ટમ. ધેન આગળ વાત કરીએ, આ સ્લાઇટલી હાયર એબ્સ્ટ્રેક્શન્સ ધેન ક્લાસીસ. શું કહ્યું? આ સ્લાઇટલી હાયર એબ્સ્ટ્રેક્શન ધેન ક્લાસીસ. કેવા ટાઈપ્સના ક્લાસીસ એ યુઝ કરે છે? હાયર સ્લાઇટ એબ્સ્ટ્રેક્શન્સ ટાઈપ્સના ક્લાસીસ એ યુઝ કરે. ઇટ ઇઝ રિપ્રેઝન્ટ એઝ અ રેક્ટેન્ગ્યુલર વિથ સ્મોલર રેક્ટેન્ગ્યુલર ઇન અપર રાઇટ કોર્નર વિથ ટેપ ઓન ધ વર્લ્ડ. શું કહે છે કે એ રિપ્રેઝન્ટ શેમાં થાય છે? તો કે રેંગ્યુલર રેક્ટેન્ગ્યુલરમાં, ચોરસ બોક્સ. સ્મોલર રેક્ટેન્ગ્યુલર, સ્મોલર રેક્ટેન્ગ્યુલર હશે એ અપરમાં રાઇટ કોર્નરમાં ટેપ ઓફ વર્લ્ડ હશે, જેમાં કમ્પોનન્ટ રાઇટ તમે કરી શકો છો, બરાબર. તો કમ્પોનન્ટ્સ કેવા ટાઈપ્સનો હોય છે? તો આ ટાઈપ્સ જો સિમ્બોલ આપેલો છે. કે શું કરે છે? તો કે લોજિકલ બ્લોક ઓફ સ્ટ્રક્ચર છે. કેવું છે? લોજિકલ બ્લોક ઓફ સ્ટ્રક્ચર છે. એ હાયર એબ્સ્ટ્રેક્શન સ્લાઇટલી ક્લાસમાં રિપ્રેઝન્ટ, જેમાં તમે રેક્ટેન્ગ્યુલરનો યુઝ કરી શકો, બરાબર. ધીસ ઇઝ નોન એઝ કમ્પોનન્ટ. એને આપણે શું કહીએ છીએ? કમ્પોનન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? કમ્પોનન્ટ કહીએ છીએ. સેકન્ડ કમ્પોનન્ટ છે ઇન્ટરફેસ.
इंटरफेस। एंड इंटरफेस कोने कही सकते, स्मॉल सर्कल शू कह इंटरफेस कोने कही सकता है, स्मॉल सर्कल और सेमी सर्कल ऑन स्टाइक। आ जे छे ये स्मॉल सर्कल अन आ से सेमी सर्कल। डिस्क्राइब अ ग्रुप ऑफ ऑपरेशन इज यूज बाय कंपोनेंट्स रिक्वायरमेंट रिक्वायर्ड और प्रोवाइड बाय कंपोनेंट। कोई कंपोनेंट ऑपरेशंस करतु है ग्रुप में અને એ ટાઈમે તમે કોઈ સેમી સર્કલ અથવા કોઈ સર્કલનો યુઝ કરો છો અથવા પ્રોવાઈડ કરો છો રિક્વાયર કરો છો એને આપણે શું કહીએ છીએ, ઇન્ટરફેસ કહીએ છીએ। શું કહીએ છીએ? ઇન્ટરફેસ। એટલે કે ઇન્ટરફેસ ડિસ્ક્રાઇબ અ ગ્રુપ ઓફ ઓપરેશન્સ, એ શું કરે? ઇન્ટરફેસ ડિસ્ક્રાઇબ કરે છે સેટ ઓફ ગ્રુપ ગ્રુપ ઓફ ઓપરેશન્સ જેને આપણે कम्पोनेंट जे ग्रुप ऑफ ऑपरेशन्स करे छे डिस्क्राइब करे छे एने आपणे शुं कहीए छे? इंटरफेस। शुं कहीए छे? इंटरफेस। अ फूल सर्कल रिप्रेजेंट एन इंटरफेस क्रिएट और प्रोवाइड बाय कम्पोनेंट। शुं कहीए? अ फूल सर्कल रिप्रेजेंट एन इंटरफेस क्रिएटेड और प्रोवाइड बाय द कम्पोनेंट। શું કહે છે? ફૂલ સર્કલ એ શું રિપ્રેઝેન્ટ કરે છે? એ એન ઇન્ટરફેસ ક્રિએટેડ ઓર પ્રોવાઈડ બાય કમ્પોનન્ટ। જે ફૂલ સર્કલ છે એ આપણને ઇન્ટરફેસ કમ્પોનન્ટનો ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે। શું પ્રોવાઈડ કરે છે? ઇન્ટરફેસ પ્રોવાઈડ। કયું સર્કલ? આ જે છે ને ફૂલ સર્કલ, તમે ફિગરમાં બી જોઈ શકો છો કે ફૂલ સર્કલ રિપ્રેઝેન્ટ એન ઇન્ટરફેસ ક્રિએટેડ ઓર પ્રોવાઈડ બાય ધ કમ્પોનન્ટ। બરાબર, એ શું ક્રિએટ કરે છે? કે ઇન્ટરફેસ ક્રિએટ કરે છે કમ્પોનન્ટને, ઓર ફૂલ સર્કલ છે। અને આ સેમી સર્કલ ઇઝ રિપ્રેઝેન્ટ અ રિક્વાયર્ડ ઇન્ટરફેસ। પેલું જે ફૂલ સર્કલ છે એ આપણને ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે, જ્યારે સેમી સર્કલ છે એ ઇન્ટરફેસની રિક્વાયર્ડ કરે છે, જરૂરિયાત દર્શાવે, ઇન્ટરફેસની જરૂરિયાત દર્શાવે, લાઈક અ પર્સનલ ઇનપુટ। બરાબર, માની લો કોઈ પર્સનલ ઇનપુટ રિક્વાયર્ડ છે એને આપણે શું કહીએ છીએ? ઇન્ટરફેસ કહીએ છીએ। શું કહીએ છીએ? ઇન્ટરફેસ। થર્ડ વન વાત કરીએ ડિપેન્ડન્સી। ત્રીજો કમ્પોનન્ટ છે ડિપેન્ડન્સી। ડિપેન્ડન્સી શું કામ કરે છે? ડ્રો અ ડિપેન્ડન્સી અમોંગ કમ્પોનન્ટ યુઝિંગ ડેશેડ એરો। શું કહે છે? કે તમે ડિપેન્ડન્સી કઈ રીતે ક્રિએટ કરી શકો છો? ડિપેન્ડન્સીની વાત આપણે રિલેશનશિપમાં કરી કે કોઈ કમ્પોનન્ટ એ બીજા કમ્પોનન્ટ ઉપર ડિપેન્ડ હોય, બરાબર, એની પ્રોપર્ટીઝ કોઈ બીજા કમ્પોનન્ટ ઉપર ડિપેન્ડ હોય, ધેટ ટાઈમ તમે ડિપેન્ડન્સી રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરી શકો છો। જ્યારે કમ્પોનન્ટ ડાયાગ્રામમાં જે ડેશેડ એરો છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો ધીસ ઇઝ નોન એઝ ડિપેન્ડન્સી। એ શું રિપ્રેઝન્ટ કરે છે? ડિપેન્ડન્સી રિપ્રેઝન્ટ કરે છે શેમાં? કમ્પોનન્ટ ડાયાગ્રામ। શેમાં? કમ્પોનન્ટ ડાયાગ્રામ। બરાબર, તો આ અલગ અલગ કમ્પોનન્ટ્સ, ધીસ ઇઝ નોન એઝ ઇન્ટરફેસ, અને આ કમ્પોનન્ટ એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તો આ કમ્પોનન્ટ। બરાબર, તો એ ટાઈમે તમે ડિપેન્ડન્સી યુઝ કરી શકો છો। શું કરી શકો? ડિપેન્ડન્સી યુઝ કરી શકો। એના પછી વાત કરીએ આપણે પોર્ટની, પીઓઆરટી પોર્ટ। પોર્ટ શું રિપ્રેઝેન્ટ કરે છે? કે પોર્ટ આર રિપ્રેઝેન્ટેડ યુઝિંગ સ્ક્વેર અલોંગ
द एज ऑफ सिस्टम और कंपोनेंट। शू कहे छे के पोर्ट रिप्रेजेंट शू करे छे, तो स्क्वेर अलाउंग एज ऑफ सिस्टम और कंपोनेंट। शू कहे छे के पोर्ट आर रिप्रेजेंट यूजिंग अ स्क्वेर अलाउंग द एज ऑफ सिस्टम और कंपोनेंट। स्क्वेर अलाउंग एज ऑफ सिस्टम और कंपोनेंट, सिस्टम ना अंदर एनी एज, अलग अलग कंपोनेंट वच्चे केवा टाइप्स की एज क्रिएट ए रिप्रेजेंट करवा माटे तमे पोर्ट नो यूज करी सको। ए रिप्रेजेंट करे छे, एज रिप्रेजेंट करे स्क्वेर अलाउंग एज ऑफ सिस्टम, सिस्टम और जेने आपणे शू कहीए छे पोर्ट, शू कहीए छे पोर्ट। आगळ वात करी कि पोर्ट इज ऑफन यूज टू हेल्प एक्सपोज रिक्वायर्ड एंड प्रोवाइड इंटरफेस और कॉमन। बराबर, पोर्ट शू ऑफन करे, शू एक्सपोज करे, तो इंटरफेस कॉम्पोनेंट अंदर इंटरफेस जे छे एने एक्सपोज करवानु काम कोण करे छे, पोर्ट। शू कहे छे के पोर्ट इज ऑफन यूज टू हेल्प एक्सपोज रिक्वायर्ड प्रोवाइड इंटरफेस। शू प्रोवाइड करे छे, इंटरफेस प्रोवाइड करे छे। जो आ सर्कल छे, बराबर, एटले शू कही प्रोवाइड अने रिक्वायर्ड एंड प्रोवाइड इंटरफेस ऑफ कॉम्पोनेंट ई एक्सपोज, जेने आपणे शू कहीए छे कॉम्पोनेंट डायग्राम्स कहीए छे। शू कहीए छे कॉम्पोनेंट डायग्राम्स, बराबर। तो कया कया था, पोर्ट, डिपेंडेंसी, इंटरफेस, कंपोनेंट, बराबर। तो ये जे छे ये बेसिक सिस्टम ना अंदर, बराबर। तो एने आपणे शू कहीए छे कंपोनेंट डायग्राम्स कहीए छे। शू कहीए छे कंपोनेंट डायग्राम कहीए छे। एक कंपोनेंट डायग्राम ने आपणे ड्रॉ करिए स्टार व्यू में, बराबर, એટલે આપણું એક પ્રેક્ટિકલ્સ પણ ક્રિએટ થઈ જાય, બરાબર। ફાઈવ ન્યૂ મોડેલ્સ અંદર એ ડાયાગ્રામ અને કમ્પોનન્ટ ડાયાગ્રામ, એટીએમ સિસ્ટમનો એક સિમ્પલ ડાયાગ્રામ બનાવીએ। તો એક કમ્પોનન્ટ લઈ લઉં હું, એનું નામ આપી દઉં એટીએમ। શું આપું? એટીએમ। બીજો એક કમ્પોનન્ટ લઈ લઉં, એનું નામ આપી દઉં કેશ ડિસ્પેન્સર। શું આપું? કેશ ડિસ્પેન્સર। એક બીજો કમ્પોનન્ટ લઈ લઉં, એનું નામ આપી દઉં હું કાર્ડ વેરિલિટર। બરાબર, હવે શું જોઈશે? એક કમ્પોનન્ટ બનાવીએ આપણે કાર્ડ રીડરનો, રીડર રીડ કરવા માટે કાર્ડ રીડર, અને એક કમ્પોનન્ટ બનાવી દઉં એટીએમ નેટવર્ક। ઘણીવાર નેટવર્ક નથી હોતું તો આપણે ટ્રાન્ઝેક્શન્સ નથી કરી શકતા, આટલા ડાયાગ્રામ્સ યુઝ થાય છે એવું માની લઈએ। એટલે હવે આપણે એવું કહ્યું હતું કે કમ્પોનન્ટ ડાયાગ્રામ ડિસ્ક્રાઇબ ધ ઓર્ગેનાઇઝેશન રાઇટિંગ ફિઝિકલ કમ્પોનન્ટ ઇન સિસ્ટમ, ધીસ ઇઝ નોન એઝ ફિઝિકલ કમ્પોનન્ટ, અને એ ફિઝિકલ સિસ્ટમ એ શું કરે છે, ઇમ્પ્લિમેન્ટેશન્સ કરો ત્યારે ડબલ ચેક કરે છે, અને એમાં કયું સી ડેશેડ એરો યુઝ થાય છે। શું યુઝ થાય છે? ડેશેડ એરો, બરાબર। એને આપણે શું કહીએ છીએ? કમ્પોનન્ટ ડાયાગ્રામ। હવે આ ડિપેન્ડન્સીની વાત કરી, તો એટીએમ આ કાસ્ટ આના ઉપર પણ ડિપેન્ડેડ છે, કાર્ડ વેલિડેટર પણ ઉપર પણ ડિપેન્ડેડ છે,
पछी एटीएम नेटवर्क पर पण डिपेन्डेड छे अने कार्ड रीडर पर पण डिपेन्डेड छे अने कार्ड वेलिडेटर ए पण एटीएम नेटवर्क पर डिपेन्डेड छे बराबर। तो एवा डायग्राम्स ने आपणे शुं कहीए छे, आ एक सिंपल डायग्राम कही शकाय शेनो, एटीएम सिस्टम बराबर। हवे मानी लो के तमारे कोई एवो डायग्राम्स बनावो छे के जेमां इंटरफेस क्रिएट थतो होय बराबर। तो एवो एक डायग्राम्स बनाई एटीएम सिस्टम नो बराबर, फाइल आने सेव कर दी, एटीएम वन कंपो एवं नाम आप चलो, अने फाइल न्यू बराबर, मॉडल्स अंदर एड कॉम्पोनेंट डायग्राम्स, एक कॉम्पोनेंट लई लूं हूँ कस्टमर बराबर, कस्टमर बीजो एक कॉम्पोनेंट लई लूं एनु नाम आपी दू हूँ कार्ड रीडर, आपणे ऑनलाइन बैंकिंग करीए छीए एटले बीजो कॉम्पोनेंट लई लूं एनु नाम आपी दू वेब पेज, એક બીજો કમ્પોનન્ટ લઈ લઉં એનું નામ આપી દઉં હું આપણે બેંકનો ડેટાબેઝ જોવા માટે, એટલે બેંક ડેટાબેઝ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ માટે બેંક ડેટાબેઝ, અને આ એટીએમ મશીન્સ એ કેવી રીતે ઇન્ટરફેસ ક્રિએટ કરે છે અને આપણે ટ્રાન્ઝેક્શન્સ કરીએ ત્યારે કેવી રીતે કામ કરે છે, એક છે આપણે ઓનલાઈન બેન્કિંગ કરીએ છીએ એટલે ક્લાયન્ટ ડેસ્કટોપ, અને એક કમ્પોનન્ટ હું લઈ લઉં એનું નામ આપી દઉં માની લો કે કોઈ એમ્પ્લોઈઝ બેંકનો, એને બી એનો પણ એક કમ્પોનન્ટ હશે કે જે ટ્રાન્ઝેક્શન્સ કઈ રીતે અપડેટ થાય છે, હવે આ સિસ્ટમ કઈ રીતે વર્ક કરશે, તો કસ્ટમર હશે એ એટીએમ મશીન સાથે શું કહે છે ક્રિએટ કરે છે બરાબર, કેમ ડ્રો નથી થતી, કેના કમ્પોનન્ટને તમે જોડી નથી એટલા માટે બરાબર, બરાબર બાકી તમે ટેક્સ પણ એડ કરી શકો છો બરાબર। કાર્ડ અને બેંક વચ્ચે ડિપેન્ડન્સી ક્રિએટ થાય છે, વેબ પેજ અને ડેટાબેઝ વચ્ચે પણ, વેબ પેજ એ કોના ઉપર ડિપેન્ડન્ટ, જેવો ડેટાબેઝ હશે એ પ્રમાણે આ વેબ પેજમાં લોડ થશે એટલે ત્યાં ડિપેન્ડન્સી રિલેશનશીપ ક્રિએટ થશે। એટીએમ મશીન જે છે એનો દરેકે દરેક રેકોર્ડ ક્યાંથી આવશે, તો બેંક ડેટાબેઝમાં, ક્લાયન્ટ ડેસ્કટોપ છે એને પોતાનો રેકોર્ડ જોવો હશે તો પણ એ બેંક ડેટાબેઝમાંથી જોઈ શકે બરાબર। એટીએમ ટ્રાન્ઝેક્શન છે તો ત્યાં ઇન્ટરફેસ ક્રિએટ થાય છે, શું થાય છે ઇન્ટરફેસ,
आनु नाम तमारा आपू तो आप सको एटीएम ट्रांजेक्शन। एटीएम ट्रांजेक्शन बराबर एटीएम ट्रांजेक्शन ने तमे कम्युनिकेशन पाथ द्वारा क्रिएट करी सको। बराबर लाइन ड्रो नहीं क्यों बराबर तो एना द्वारा तमे क्रिएट करी सको कनेक्टर। बराबर देन एज रीते तमे वेब पेज साथे पण इंटरफेस क्रिएट करी सको छो जेने ऑनलाइन क्रिएट कही सकता है। शू कही सकता है ऑनलाइन बराबर अने एनु नाम आपी दो तमे ऑनलाइन ट्रांजेक्शन्स। ऑनलाइन ट्रांजेक्शन बराबर ए रीते बीजो इंटरफेस क्लाइंट साथ क्रिएट करी सको छो एनु नाम आपी दो बराबर एनु नाम शू आपशो एनु नाम आपी दो क्लाइंट डेस्कटॉप ट्रांजेक्शन। क्लाइंट डेस्कटॉप ट्रांजेक्शन बराबर अकाउंट इन्फॉर्मेशन जो माटे ये वक्त पण त्यो आपी दू अकाउंट इन्फो शॉर्ट में लखू छु अकाउंट इन्फो बराबर। हवे तमे बस खाली हवे लाइन स्ट्रो कर दो एटले तमारो एटीएम सीस्टम नो डायग्राम्स क्लियर बराबर। और एटीएम सीस्टम ने केवी रीते बनावशो तो आपणे आ कम्पोनंट छे आ दिखाय छे दिस इज नोन एज डिपेन्डन्सी आ छे सर्कल तो ए शू छे तो ए जे आपणे वात करीए के નોડ અલગ અલગ કમ્પોનન્ટ વચ્ચે કેવા ટાઈપ્સના યુઝ થાય છે રિલેશનશીપ બરાબર તો એની વાત કરીએ આપણે તો કમ્યુનિકેશન્સ પાથ બરાબર બરાબર ઇનવેલિડ કનેક્શન્સ પાથ બરાબર નોડ લિંક બરાબર આ રીતે તમે નોડ લિંક પણ ક્રિએટ કરી શકો છો બરાબર અને આ રીતે નોડ લિંક બરાબર તો આ પ્રમાણે તો એ શું થઈ જશે ડાયરેક્ટ તમારું કમ્યુનિકેશન્સ બરાબર એવા જે ડાયાગ્રામ્સ જે છે એને તમે શું કહી શકો છો તો કે એને આપણે
जी लिंक लिंक क्रिएट करी इसको अथवा तो तमे आपणे लिंक क्रिएट करो एना करता पेली बराबर छे कई नोड लिंक बराबर अने ए प्रमाणे तमे क्रिएट करी शको छो बराबर। तो एक आ बेसिक रिलेशनशिप वाळू एटीएम सीस्टमनी वात करी बराबर। ए रीते तमे बधा सिम्बोल यूज करी अने क्रिएट करी शको छो बराबर। तो आ तो कम्पोनेंट डायग्राम्सना बे डायग्राम्स एटीएम सीस्टम्सना बनाए बराबर। आवा तमे तमारी रीते डायग्राम्स क्रिएट करी शको छो बराबर। तो कम्पोनेंट डायग्राम्स अने कोलोब्रेशन्स डायग्राम में कोई तमने ख्याल ना आयो हो तो तमे क्रिएट कही शको छो बराबर। तो आटला सुधी राखिए बराबर क्लियर आटला सुधी। देन एक डायग्राम्स ड्रॉ करवो तो कयो आपने बाकी रही गयो कोलोबरेशन्स डायग्राम। तो बराबर तो ये नेक्स्ट में करीशू बराबर। तो कोलोबरेशन्स डायग्राम ये नेक्स्ट में क्रिएट करीशू बराबर। तो आटला सुधी राखी। तो आमा कोई क्वेश्चन्स कोई क्वेरी हो तो तमे पूछी शको छो सेमा आ एक कम्पोनेंट डायग्राम घणी वार एक्जाम में पूछाय छे एक्सप्लेन कम्पोनेंट डायग्राम इन ब्रीफ अथवा तो ड्रो पर्टिक्युलर सीस्टम विथ सुटेबल एक्जाम्पल एक्सप्लेन कम्पोनेंट डायग्राम विथ एनी सीस्टम विथ एक्जाम्पल मतलब कोईपण सीस्टम विषय तमे क्रिएट करी शको छो बराबर। तो कम्पोनेंट डायग्राम्स अने कोलोबरेशन्स डायग्राम में कोई क्वेरी कोई क्वेश्चन्स हो तो तमे पूछी शको छो बराबर। आटला सुधी राखी थैंक यू।